गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण सात विषय गुजराती काव्य नंबर पांच रानव। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे पाठ नंबर 1 થી 4 ની સમજૂતી મેળવી લીધી, અભ્યાસ સ્વાધ્યાય લખ્યું। હવે આજે આપણે કાવ્ય નંબર 5 રાનમ, રાનમ એટલે કે જંગલમ, રાન એટલે કે એનો સમાનાર્થી શબ્દ જંગલ, તેમાં આપણે કવિ પરિચય, કાવ્યનું ગાન અને કાવ્યની સમજૂતી મેળવીશું। જેના કવિ છે ધ્રુવ ભટ્ટ, તેમનો જન્મ તારીખ 8/5/1947। ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાડામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, ત્વમસી, અત્રાપી, અકુપા જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંતુ અને ગાય તેના ગીત નામે બે કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે। ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં અને પાનમાં થતાં થતાં આપણા અંતરમન સુધી થઈ જાય છે। એટલે કે અહીંયા ચોમાસાની વાત છે કે ચોમાસું આવે ત્યારે આપણી આસપાસ કયા કયા ફેરફારો થાય, જંગલમાં, મેદાનમાં, મકાનમાં, પાનમાં અને આપણા અંતરમન સુધી તેની વાત કરી છે। તો સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું અને સમજૂતી મેળવીશું। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સુતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધર ધર બેઠું, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંડો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું કાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય ને વેથી દળદળતા ગામને, તમને એ થાય ચાલ ટવકો થઈ જાઉં અને ઝાડ તડે ગઈ કોરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાવ્યનો રાગ છે। તમારે આ રાગ સાંભળીને તમારે પણ ગાવાની પ્રેક્ટિસ કરવાની છે। હવે કાવ્યની સમજૂતી મેળવી લઈએ। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, રાન એટલે કે જંગલ, ક્યાંક ચોમાસું એટલે કે વરસાદ વરસી રહ્યો છે અથવા ગાજી રહ્યો છે, ગાજે એટલે કે જે આપણે ચોમાસામાં જોઈશું કે વાદળના ગાજવાનો અવાજ આવે છે અને વરસાદ પડે તો પણ અવાજ આવે છે, તો કે ક્યાંક જંગલમાં ચોમાસું થઈ રહ્યું છે કે વરસાદ વરસી રહ્યો છે, વાડ પર સુતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં, કે જે વાડ પર લીલાશ એટલે કે વાડ જોઈએ આપણે ઘરની, આપણે ખેતરની ચારે બાજુ જે ઝાડ અને નાના મોટા ઝાડ છોડવા હોય એને શું કહેવાય, વાડ, તો કે વાડ પર જે લીલાશ એટલે કે લીલા પાનનો હવે જે લીલા પાન છે તેમાંથી વરસાદ પડશે, એ વરસાદની સાથે સાથે એ લીલો રંગ પણ હવે નીતરશે, ક્યાં નીતરશે, રસ્તામાં એટલે કે મેદાનમાં આવી જશે, એટલે કે હવે બધું લીલું છમ થઈ જશે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે ક્યાંક જંગલમાં વરસાદ પડી રહ્યો છે, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, એટલે કે ઊંચે જે આકાશ છે એ હવે નીચે ઉતરશે, નીચે ઉતરશે એટલે કે વરસાદ ક્યાંથી પડે છે, તો કે આકાશમાંથી, અને આપણને એવું લાગે છે કે આકાશમાંથી વરસાદ પડે છે એટલે કે વરસાદ હવે ક્યાં આવશે, નીચે,
हेठु એટલે કે નીચે આવશે ધોધમાર ધોધમાર કોને કહેવાય તો કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે મોટી ધારાઓમાં એને શું કહેવાય ધોધમાર બીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધરધર ધરધર બેઠું બીજાતા વાયરાઓ વાયરો એટલે કે પવન પવન બીજાયો એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જ્યારે વરસાદની સિઝન હોય ચોમાસામાં ત્યારે એકદમ ઠંડો ઠંડો પવન આવે ભીની માટીની સુગંધ એટલે આપણને લાગે કે વાયરાઓ પણ પવન પણ ભીજાયા છે ચોમાસું ધાર ધાર બેઠું એટલે કે હવે ચોમાસું આવી ગયું છે કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં એટલે કે આપણા ઘરમાં મકાનમાં આપણે કાલ સુધી તો આપણે એકલા રહેતા હતા આપણા ઘરના પરિવારના સભ્યો પણ હવે આપણી જોડે શું રહેશે વાછટો વાછટ કોને કહેવાય કે ઘરમાં જે વરસાદથી પવનથી વરસાદના છાંટા જે ઘરમાં પ્રવેશ કરે એને શું કહેવાય વાછટ ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક જંગલમાં ચોમાસું વરસી રહ્યો છે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને જો વરસાદની સિઝનમાં ચોમાસા સિઝનમાં આપણના અંતર્મનમાં જે ભાવ અનુભવે છે એવો ભાવ પણ અનુભવતો છે વાદળને થાય ઝરણાને થાય ઘાસને મેદાનમાં જે ઘાસ ઉગે છે તેને થાય આવી ઘટનામાં જે ડુંગરને થાય અને જે દૂર ડુંગર છે તેને પણ થાય થાય નેવેથી દરદરતા ગામને નેવું નેવું કોને કહેવાય કે આપણે ઘરનું છાપરું જે હોય એ છાપરાના જે નળિયા અથવા પતરા હોય જે હોય તો અથવા તમારે અત્યારે તો આધુનિક સિઝનમાં ધાબા હશે પણ ધાબા ઉપર આપણે નળ મૂક્યો હશે પાણી નીચે પડે એટલા માટે તો એને શું કહેવાય નેવું તો કે એ નેવેથી થાય દળદળતા ગતે નેવેથી જે પાણી પડે છે એને પણ થાય દળદળતું એટલે કે જે પાણી વહે છે તે પાણી પડવાનો અવાજ એને પણ થાય અને તમને થાય તમને પણ શું થાય કે ચાલ ટવકો થઈ જાઓ ટવકો એટલે કે એક પક્ષી બીજા પક્ષીને સંદેશો પહોંચાડવા માટે જે ટવકો કરે છે એનો શું કહેવાય ટવકો એ તમને ટવકો કરવાનું મન થાય અને વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘણીવાર વરસાદ વરસીને આનંદમાં આવીને બહાર રમવા નાહવા નીકળી પડતા હશો તમે એ ચિત્રમાં પણ જોઈ શકો છો કે વરસાદની ચોમાસાની સિઝનમાં કેવા કેવા ફેરફારો જોવા મળે છે આપણી આસપાસ ઘરના આંગણામાં બધે જ તમને થઈ જાય કે ટવકો થાવ અને ઝાડ તળે ગહેકું ગહેકું એટલે કે મસ્તીમાં આવી જવું પંખી જેમ મસ્તીમાં બોલાવે તેમ તમને પણ થાય કે હું પણ બોલું એકબીજા મિત્રોને બોલાવું ક્યાંક ચોમાસું ગાજ છે રાનમાં ક્યાંક જંગલમાં એટલે કે વરસાદ પડી રહ્યો છે આપણી આસપાસ જે ફેરફાર જોવા મળે છે તેની વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય પૂર્ણ થાય છે તેની સમજૂતી પૂર્ણ થાય છે તમારે આજના વિડીયોને ધ્યાનથી સાંભળીને કાવ્યનો રાગ શીખવાનો છે અને તેની સમજૂતી સમજવાની છે હવે આગળની અભ્યાસની સમજૂતી પછીના વિડીયોમાં મેળવીશું થેન્ક યુ